એક નિર્ણય કરવા જાય છે પણ ખચકાઈએ છીએ નિર્ણય કરતા ને નિર્ણય લેતા, કે શું કરવું, કેમ કરવું, શું કરશું, કેમ કરશું, એ જ વાત. કેમ કે જવાનું મન નથી થતું અને છોડીને જવું પણ પડે છે, એવું બધું પણ છે. કેમ કે અત્યારે નામ લઈએ છીએ ને તો પણ રડાઈ જાય છે કે નથી જવું, નથી જવું. રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલ, જય ઠાકોરધણી, જય સ્વામિનારાયણ, જય જલારામ, જય જિનેન્દ્ર, જય દ્વારકાધીશ. માગો 20 આપે 30, મારું દ્વારકાધીશ. અને આજે આ ઇન્ટ્રો બોલીએ અને 1 વર્ષ પૂર્ણ થઈ ગયું. કેમ? બરોબર છે, બરોબર છે. અમે યુટ્યુબ પર શરૂઆત કરી બ્લોગ બનાવવાની કે વિડીયો બનાવવાની, જે કયો તમારી બધા સાથે મુલાકાત કરવાની એમ કયો તો પણ ચાલે. એને ફિટ આજે 1 વર્ષ થઈ ગયું. 24 જાન્યુઆરી 2021 છે. વિગતવાર બધી વસ્તુ અમે તમને છે ને જણાવવાના છીએ, કારણ કે ઘણી વાર લાઈવ સેશનમાં એવી તો અમારા બધા લોકોની કમેન્ટ આવતી હોય કે તમે કેટલું કમાવ છો ને શું છે. ટૂંકમાં કહીએ ને આપણે તો આ એક એવો વિડીયો થશે કે અમારી આખા વર્ષની જર્ની તો અમે બતાવશું, હારે હારે તમારા બધાના સવાલોના જવાબ પણ આમાં મળી જશે. હા, એ રીતના, એટલે Q&A જેવો વિડીયો બની જશે આખો. તો જુઓ અને મોજ આવે તો બસ એક લાઈક કરી દેજો તમારી નાની બેન માની, અને સ્કીપ કરીને ન જતા, નહીતર પછી તમે પાછળથી એમ કહેશો કે જેમ આપણે વાત થઈ એમ કે આજે આપણે યુટ્યુબ પર આવ્યા, અમને 1 વર્ષ પૂર્ણ થયું, તો કીધું એમની શરૂઆત કરીએ જ છીએ નવા વિડીયોની, નવા વર્ષના નવા વિડીયોની, એટલે કે પહેલા વિડીયોની. તો એ પહેલા માતાજી અને હનુમાનજીના તો આશીર્વાદ જોઈએ, કેમ કે એમના આશીર્વાદ વગર તો કઈ છે નહીં. તો ધવલને કહો હાલો પહેલા આપણે માતાજીને હનુમાનજીને પગે લાગી આવીએ, એમના આશીર્વાદ લઈએ અને પછી આખી જર્ની આપણે તમારા બધા જોડે શેર કરીએ. તો ચાલો અમારી હારે તમે બધા લોકો પણ આવો અને હનુમાનજી અને માતાજીના દર્શન કરી લો અને સાથે સાથે આશીર્વાદ પણ મેળવી લો. હા, કે અમારી જેમ ભગવાન તમને બધાને પણ સપોર્ટ કરે અને તમારા બધાનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખે. તો હાલો હવે પહેલા તમને બધાને માતાજી અને હનુમાનજીના દર્શન કરાવીને પછી આપણે વિડીયોમાં આગળ વધીએ. જય બજરંગબલી મહારાજ, જય હનુમાનજી મહારાજ. બોલો બજરંગબલી હનુમાનજી મહારાજની જય. તો ચાલો હવે હનુમાનજીના તો આશીર્વાદ લઈ લીધા દર્શન કરીને, હવે માતાજીના દર્શન કરીએ અને એમના પણ આશીર્વાદ લઈ લઈએ. જય નવદુર્ગા માં, બધા જગત આખાનું કલ્યાણ કરો. તો ફાઇનલી આપણે તમને કીધું તો એમ જ માતાજીના અને હનુમાનજીના દર્શન કરી આશીર્વાદ લઈ અને વાડીએ પહોંચી જ ગયા છીએ. અને હવે શરૂઆત કરીએ આપણી યુટ્યુબ જર્ની વિશે. કેમ? બરોબર છે. અને એ બધી વસ્તુની શરૂઆત કરતા પહેલા આજે આપણે આ નવી બેઠક વ્યવસ્થા ગોઠવી, એ કેવી લાગે ને તમારે કમેન્ટ કરીને કહેવાનું છે. સરસ જ લાગે છે નવી બેઠક વ્યવસ્થા. અને તમને કીધું તો એમ કે યુટ્યુબ પર અમે આવ્યા આજની તારીખે, અમારે 1 વર્ષ પૂરું થયું. ફિટમ ફિટ કહીએ ને, ફિટમ ફિટ 1 વર્ષ પૂરું થયું. તો બહુ બધી સ્ટ્રગલ કરી, ક્યારેક ખુશી મળી, ક્યારેક ગમ મળ્યો, ઉતાર ચડાવ, જિંદગીના ઉતાર ચડાવ તો કે છે ને કે હાલે રાખે, ક્યારેક ચડાવવા હોય, ક્યારેક ઉતાર આવે, ક્યારેક સુખ આપે તો ક્યારેક દુઃખ પણ આવે. તો એમાં હિંમત હારવાની ન હોય અને બસ આવી જ રીતે હિંમત હાર્યા વગર આગળ વધતા રહ્યા, એકબીજાનો સપોર્ટ કરતા રહ્યા. કારણ કે ઘણી વખત હું એક લેડીઝ છું તો ઘણી વખત હિંમત હારી જતી કે નહીં આ નથી કરવું, ધવલ નહીં થતું. કેમ કે ઘણા લોકોની તમારા લોકોમાંથી કોમેન્ટ આવે છે તો ઘણા લોકોની સારી કોમેન્ટ હોય છે જે જોઈને આમ ખુશી થાય કે આપણી મહેનત કરીએ છીએ તો આપણે મહેનત ઉપર આ લોકો એક ખાલી નાની એવી કોમેન્ટ સારી કરી દે ને તો પણ આનંદ થતો અંતરથી કે ના આપણી મહેનત વસૂલ છે એમ. અને ક્યારેક ઘણા લોકો ખરાબ કોમેન્ટ કરે, એટલી હદ સુધી ખરાબ કરે કે જે આપણે બોલી પણ ન શકીએ,
ત્યારે ખૂબ દુઃખ થતું કે એ લોકો લખે જ છે ને એટલો ટાઈમ બગાડે જ છે આપણા વિડીયો પાછળ, જોઈને એ ટાઈપ કરવામાં ટાઈમ તો કાઢે જ છે, તો પછી એ કાંઈ ન લખે તો કાંઈ નહીં. અમે આટલા નામ લઈએ છીએ ભગવાનના, એમાંથી એક નામ તો લખી શકે ને. ચલો ઠીક છે, હવે એ બધું તો હવે ગો કરીએ, એ બધું જવા દઈએ, કેમ કે આપણે નહીં લેવું નવા વર્ષની શરૂઆત, નવી શરૂઆત કરીએ. શ્રી ગણેશ કરવાના છે આપણે નવા વર્ષના. તો હવે જે પછી ના આપણે બ્લોગ આવશે ને, એમાં તમારામાંથી ઘણા બધા લોકો એવું કહેતા કે તમે બ્લોગના નંબર આપતા જાઓ, તો એ એક વસ્તુ આપણે અમલમાં લાવીશું. આજે આપણે એક વર્ષ પૂર્ણ થાય છે, એટલે એક વર્ષના બ્લોગમાં આપણે ક્યારેય નામ નથી આપ્યું, પણ હવેથી આપણે રેગ્યુલર બ્લોગ નાખશું, એટલે બ્લોગ 1, બ્લોગ 2, બ્લોગ 3 એ રીતના નંબર આપીને નામ આપશું. બરોબર, એ એક નવું લાવશું. અને બીજું, તમારા બધાના ઘણા સવાલ જવાબ હતા કે પ્રજ્ઞાબેન તમારા પપ્પાનું ગામ ક્યુ છે અને સસરાનું ગામ ક્યુ છે. તો મારા પપ્પાનું ગામ પણ ગોલાધર છે અને મારા સસરાનું ગામ પણ ગોલાધર છે, એટલે કે ટૂંકમાં કહીએ તો કે ગામમાં પિયર અને ગામમાં સાસરી, એમની જેમ. હા, એમની જેમ છે. પણ અત્યારે મારા સસરા પક્ષનું કહીએ તો અડધું કુટુંબ એમનું અહીંયા રહીએ છે અને અડધું કુટુંબ જે અમારું માખીયાળા ગામ છે ત્યાં રહીએ છીએ. એટલે અમે ઘણી વખત કીધેલું છે કે અમારા બે ગામ છે, તો તમે બધા કહેતા કે બે ગામ થોડી હોઈ શકે, બે ગામ થોડી હોઈ શકે, પણ અમારા કુળદેવી સુરાપુરા બધું અહીંયા જ છે, અમારા ગોલાધરમાં જ, અને અમારા અકબરી પણ અહીંયા ગોલાધરમાં છે, અને થોડા ઘણા અકબરીના ઘર છે એ માખીયાળા રહીએ છીએ, એટલે બે ગામ અમે અમારા પણ ગણીએ છીએ. તમને બધા લોકોને ગોલાધરનો તો વિડીયો બતાવ્યો છે, એ રીતના હવે નેક્સ્ટ ટાઈમ માખીયાળાનો પણ વિડીયો જોવા મળશે. ચોક્કસથી આપણે બનાવીશું, એક ગામ પણ આપણે બતાવીશું, કેમ કે એ પણ અમારું જ ગામ છે. એટલે આથી 24 જાન્યુઆરી 2021 ના રોજ આપણી ચેનલ ઉપર પહેલો વિડીયો અપલોડ કર્યો હતો, અને શરૂઆત આપણે હિન્દીથી કરેલી હતી, કેમ હિન્દીથી શરૂઆત કરી હતી અને હિન્દીમાં જ વિડીયો બનાવતા, પણ પછી હિન્દી એટલું બધું આપણે બોલતા ફાવતું નહીં, અને તમારા બધા લોકોનું કહેવાનું હતું કે નહીં આપણે ગુજરાતી છીએ, આપણી માતૃભાષા ગુજરાતી છે, તો ગુજરાતીમાં જ વિડીયો બનાવો, એટલે પછી આપણે ગુજરાતીમાં ચાલુ રાખ્યું અને ગુજરાતીમાં જ વિડીયો બનાવવા માંડ્યા. ધીમે 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 તમારા બધાનો પ્રેમ અને સપોર્ટ મળતો ગયો, એટલો મળતો ગયો કે આજે એક વર્ષ પૂર્ણ થવા આવ્યું તો આપણે 26-27 હજારની સબસ્ક્રાઈબર ફેમિલી થઈ ગઈ, જે આપણે યુટ્યુબ ફેમિલી કહીએ, કે જે 26-27 હજારની થઈ ગઈ છે અત્યારે. તમારા બધાના પ્રેમ અને સપોર્ટ થકી જ આજે અમે અહીંયા સુધી પહોંચી શક્યા છીએ. બાકી આપણે કહીએ ને કે એકલા બે ની વાત કરવી હોય તો એકલા બે થી ન થઈ શકે એમ. અને હવે રહ્યો એક બીજો હોટ ફેવરિટ ક્વેશ્ચન તમારા બધા લોકોનો, લગભગ એકો એક વિડીયોમાં આ પ્રશ્ન આવે આવે ને આવે જ, કે તમારા લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ. હજી 3 દિવસ પહેલા જ, મેં 3-4 દિવસ પહેલા જ એક કોમેન્ટમાં રિપ્લે કરેલો છે, એમણે પણ મને કોમેન્ટ, વિડીયોમાં કોમેન્ટ હતી એમની પણ, કે તમારા લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ. તો લવ મેરેજ બી કહી શકો અને અરેન્જ મેરેજ પણ કહી શકો, લવ પ્લસ અરેન્જ, અરેન્જ પ્લસ લવ, એ રીતના કંઈ પણ કહી શકો, કેમ કે અમારું ગામ એક છે એટલે લવ મેરેજ કયો તો બી ચાલે, અને અરેન્જ મેરેજ તો કે બીજા દ્વારા વાત ચલાવી અને પછી મેરેજ કર્યા છે એટલે અરેન્જ મેરેજ પણ ચાલે. અને એક સૌથી મોટી વાત કે જે કદાચ તમારા સુધી નથી મેં પહોંચાડી ક્યારેય, કે તમને નથી ખબર, કે ધવલને સિલેક્ટ કરવામાં હું નહોતી, કે મેં એમને પસંદ નથી કર્યા ધવલને, પણ જે બાપુએ, હું કહું છું કે જેમણે દીકરી માની છે, એમની એક જીદ હતી કે ગવર્મેન્ટ નોકરિયાત મળે તો જ મારી દીકરીની હું સગાઈ કરીશ એમ, એટલે જીદ હતી, કે એમને વિશ્વાસ હતો મનથી એવો કે નહીં હનુમાનજી એવું ગોતી આપશે મને, કે એવો છોકરો મળી આવશે એમ, કે જે બધી રીતે વ્યવસ્થિત હોય અને ગવર્મેન્ટ જોબ કરતો હોય. તો એમની જીદ અને એમની ઈચ્છા હનુમાનજીએ પૂરી કરી અને ધવલનો બાયોડેટા આવ્યો હતો અને એમણે પસંદ કરેલા હતા ધવલને, અને એમણે કીધું કે નહીં છોકરો વ્યવસ્થિત છે, આપણે સગાઈ કરવાની છે, પછી એ પછીથી ફાઈનલ નક્કી થયું ને હા પાડી દીધી. અને ધવલે ફોટો જોઈને આ પાડેલી હતી, એમને રૂબરૂમાં જ નહોતું આવું જોવા, ત્યારે હું બરોબર ડાંગમાં જોબ કરતો હતો. અને એ વાત એમણે તો ધવલને કહી દીધી હતી આ વાત, પણ મેં આ વાત ક્યારેય નહોતી કરી, કે ધવલને પહેલી પસંદ મેં નથી કરી, પણ પહેલી પસંદ જે બાપુએ મને દીકરી માની છે એમણે કરેલી છે, એમણે પસંદ કર્યા ધવલને, અને એ પછી એમણે કીધું પપ્પાને કે આ રીતે છે ને, આ રીતનો છોકરો છે ને, આપણે સગાઈ કરવાની છે એમ, છોકરો વ્યવસ્થિત. ત્યાં તો મારી લોટરી લાગી ગઈ, વાલા આયરે વાલી આયરે, વાલો ને વાલી કરે વખાણ, પોત પોતાના વખાણ પોત કરે, પોતે કરે એના જેવું છે, પણ કઈ નહીં, જિંદગી છે ચાલે રાખે, ચાલે રાખે. બસ એક ગાડીના બે પૈડા, એક ખડી જાય તો બીજું નો હાલે, એની જેમ છીએ, એની જેમ છીએ, અને હંમેશા સમાન જ હાલવું જોઈએ, એકબીજાના ખંભે ખંભો મિલાવીને કહીએ ને,
તો એમની જેમ કે એકબીજાનો સપોર્ટ હંમેશા બનવું જોઈએ. ઘણી વખત હું હિંમત હારી જાઉં છું તો ઘણી વખત ધવલ હિંમત આપે છે, ઘણી વખત પોતે હિંમત હારી જાય છે થાકના કારણ કે. તમે વિચારો, એ જોબ પણ કરે છે, વ્લોગિંગમાં મને પણ ટાઈમ આપે છે અને પ્લસમાં કામમાં પણ ધ્યાન આપવાનું, તો એમની ઉપર પ્રેશર કેવડું થઈ જાય. છતાં પણ અમે બધું હસતા હસતા કરીએ તો ઘણી વખત હિંમત હારી જાય છે કે મારાથી નથી થતું, નથી પહોંચાતું બધે. તો આવું બધું થાય, ઘણી વાર અમારે હે ને આમ ઢીસું ઢીસું પણ થઈ જાય છે. એ તો થઈ જાય, મજાક મસ્તી કરશું તો જ જિંદગી નીકળશે, બાકી તો થોડી સિરિયસમાં થોડી જિંદગી નીકળશે. શું કહો તમે બધા, સાચું ને? અને એ જ બસ જો થકાવટને લીધે એક નિર્ણય કરવા જાય છે પણ ખચકાઈએ છીએ નિર્ણય કરતા ને નિર્ણય લેતા કે શું કરવું, કેમ કરવું, શું કરશું, કેમ કરશું, એ જ વાત. કેમ કે જવાનું મન નથી થતું અને છોડીને જવું પણ પડે છે, એવું બધું પણ છે. કેમ કે અત્યારે નામ લઈએ છીએ ને તો પણ રડાઈ જાય છે કે નથી જવું, નથી જવું. ધવલને વેરાવળ નોકરી છે, જોબ વેરાવળ છે ધવલની, તો બહુ દૂર થઈ જાય છે અપડાઉન કરવામાં. કેમ કે 15-17 કિલોમીટર ગોલાધર થી જુનાગઢ અને ત્યાંથી 85 બીજું, એટલે 100 કિલોમીટર થઈ જાય છે. એટલે વિચારીએ છીએ કે જુનાગઢ જતા રહીએ અને જુનાગઢ થી અપડાઉન કરે ધવલ એવી રીતના. પણ હવે જોઈએ શું કરીએ, એ નક્કી નથી થતું. કેમ કે અહીંયાથી છોડીને જવાનું મન નથી થતું. ખેતી સાથે તો જોડાયેલા રહીશું જ, કેમ કે એમાં તો કોઈ તમને બ્લોક તો મળતા જ રહેશે ડેઈલી ને માટે. ક્યાં ત્યાંથી ને પણ અમારે રજા હશે ત્યારે ખેતી કામ માટે જવું પડશે. પણ એકા રોજનું અપડાઉન છે, 4-5 દિવસ કરવું પડે. પછી એમ વિચારીએ કે આખા અઠવાડિયામાં જવું છે તો 5-6 દિવસ ને, તો શું કામ ને અપડાઉન ન કરી લઈએ એમ. શિયાળો છે તો બહુ મોડું થઈ જાય છે, રાતના આવે તો 7:30-8 જેવું વાગી જાય છે. એટલા માટે પણ કીધું ને કે છોડીને જવાનું થાય તો આખોમાં પાણી આવી જાય છે કે નહીં આ નથી કરવું. તો હવે તમારા લોકોનો બીજો મોસ્ટ હોટ ફેવરિટ ક્વેશ્ચન, યુટ્યુબ પરથી કેટલું કમાણા તમે? તો અત્યારે આપણે છે ને ચેનલ મોનેટાઇઝ થઈ ત્યારથી લઈ અને આ 1 વર્ષ કમ્પ્લીટ થયું ત્યાર સુધીની હું તમને ઇન્કમ કહેવાનો છું. અત્યારે એક્ઝેક્ટ તો મને એ ફિગર યાદ નથી, પણ હું એક્ઝેક્ટ ત્યાં સુધી કહેવાની ટ્રાય કરીશ, કારણ કે આપણે એ જ મોબાઈલમાં અત્યારે શૂટ કરીએ, બધો ડેટા એમાં હોય છે. નહીતર તો જોઈને તમને પાકું કહેત કે એક્ઝેક્ટ કેટલા ડોલર આપણે મેળવા છે યુટ્યુબ તરફથી. તો લમસમ તમને કહું ને તો આપણે 2200-2500 ડોલર જેવું ઇન્કમ કરી છે અત્યાર સુધીમાં, ચેનલ મોનેટાઇઝ થઈ ત્યારથી લઈ અને આ 1 વર્ષ આપણે આજે 24 જાન્યુઆરી 2022 છે ને ત્યાં સુધીમાં 99% તો 2500 ડોલર પ્લસ છે. જો હું ન ભૂલતી હોય ને તો 2500 પ્લસ 5 કે 10 હશે કદાચ ડોલર, પણ ખ્યાલ નથી પાકો. એટલે તમે એવરેજ કાઢી લો ને એની આસપાસ એટલા ડોલર આપણે ઇન્કમ કરી છે. તો હાલો હવે વિડીયો આપણે વધારે લાંબો નથી કરવો, નેક્સ્ટ ટાઈમ પાછું ક્યારેક આ રીતના તમારા ક્વેશ્ચનનો આન્સર આપવાની અમે ટ્રાય કરીશું 100%. તો જો તમને લોકોના વિડીયો ગમ્યો હોય તો એક લાઇક અને શેર, અને સાથે સાથે જો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. અને આવી જ રીતનો બસ તમારો પ્રેમ અને સપોર્ટ અમને આવતા વર્ષે પણ આપતા રહેજો. અને આવી જ રીતના મીન્સ કે આનાથી ડબલ હવે હો, કે આપણું યુટ્યુબ ફેમિલી મોટું થાય, ઝડપથી મોટું થાય, ઝડપથી મોટું થાય. વાળીની મોજ છે વલ્લા, મોજે મોજ ને રોજે રોજ, અને ઘટે તા જિંદગી ઘટે, બાકી કઈ ના ઘટે, બાકી ફજિયા ઘટે. ત્યારે નવા વર્ષનો, એટલે કે આપણો 1 વર્ષ યુટ્યુબ ને પૂરું થયું એમનો પહેલો વિડીયો છે નવા વર્ષનો, એટલે આ વ્લોગ પર આપણે નામ પણ રાખીશું ફર્સ્ટ વ્લોગ. હા, માય ફર્સ્ટ વ્લોગ. તો ચલો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં, સેકન્ડ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બબાય.